આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. સરકાર આ સંસદ સત્રમાં કુલ 45 બિલો લાવશે. આવતીકાલે દેશનું બજેટ સત્ર રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે નાણામંત્રી નિર્મળા સીતારમણ બજેટ રજૂ કરશે. વિપક્ષો આ સત્રમાં સરકારને બેરોજગારી અને આર્થિક મંદી મુદ્દે ઘેરશે. તો હંગામેદાર આ બજેટ સત્ર રહેવાની સંભાવના છે. સંવાદદાતા હિતેન જોડાયા છે. હિતેન જણાવશો, વિપક્ષો સરકારને બેરોજગારી આર્થિક મંદી જેવા મુદ્દે ઘેરશે, પણ આ મામલે શું વધારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે જ્યારે આજે બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે? બિલકુલ સરાજુ, આજથી બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આજે સરકાર જે છે લોકસભા અને રાજ્યસભા બંનેમાં આર્થિક સર્વે પણ જે છે તે રજૂ કરશે. દેશની આર્થિક સ્થિતિ કેવી છે, આગળ આવનારા દિવસોમાં સરકાર જીડીપી ને કેટલો ઉપર લઈ જશે, ઇકોનોમી કેટલી ઉપર લઈ જશે, તે તમામ પ્લાન જે છે તે આ આર્થિક સર્વે ની અંદર રજૂ કરવામાં આવશે. અને ત્યારબાદ આવતીકાલે જે છે તે નિર્મલા સીતારમણ ફાઇનાન્સ મિનિસ્ટર તે બજેટ રજૂ કરશે. હાલાકી ક્યાંક ને ક્યાંક વિપક્ષે પ્લાન જરૂર બનાવ્યો છે કે સરકારની તમામ નીતિઓનો વિરોધ કરવો. 9 વાગ્યાથી જ સંસદની અંદર ગાંધી સ્ટેચ્યુ પાસે જ ક્યાંક ને ક્યાંક વિપક્ષ એકઠા થઈને વિરોધ નોંધાવવાના હતા. પણ બીજી તરફ વાત કરીએ તો સરકારની મનસા સાફ છે કે જે હિસાબે ગઈકાલે ઓલ પાર્ટી મીટિંગ થઈ હતી તેમાં તમામ પાર્ટીઓને સમજાવવામાં આવ્યું છે કે વિરોધ એક તરફ રાખીને જે પણ બિલ હોય તે બિલ ને દેશ હિતની અંદર સમર્થન આપવું જરૂરી છે. તે તમામ મુદ્દા પર ચર્ચા જે છે તે કરી લીધી છે. સરકારની પણ મનસા સાફ છે કે સરકાર જે બિલ લાવી રહી છે તે પાસ કરાવીને રહી છે. જી બિલકુલ, હિતેન આભાર આપનો. તો સંસદમાં બજેટ સત્રની સાથે સાથે બેઠકોનો દોર પણ ચાલશે. સવારે 9:30 કલાકે વિપક્ષી દળોના નેતાઓની બેઠક મળશે, જેમાં સરકારને ઘેરવાની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. બપોરે 2 કલાકે ભાજપ સંસદીય સમિતિની બેઠક થશે. બપોરે 3 કલાકે એનડીએના નેતાઓની બેઠક મળશે. તો સાંજે 4:30 કલાકે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ રાજ્યસભાના નેતાઓ સાથે બેઠક કરશે. તો બપોરે 2 કલાકે ભાજપ સંસદીય દળની બેઠક મળશે. બપોરે 3 કલાકે એનડીએના નેતાઓની બેઠક પણ મળશે. સંવાદદાતા હિતેન ફોનલાઈન પર વધુ એકવાર જોડાયા છે. હિતેન જણાવશો, બેઠકોનો દોર પણ શરૂ થશે, જે રીતે સત્ર મળવા જઈ રહ્યું છે, શું વધારે વિગતો આ મામલે? બિલકુલ, જો આ બેઠક જે છે તે સત્રને લઈને ક્યાંક ને ક્યાંક તમામ સાંસદોને આખા સત્ર દરમિયાન સરકાર શું શું કાર્ય કરવા જઈ રહી છે તે તમામ મુદ્દા પર જે છે તે અપડેટ આપવામાં આવશે. હાલાકી વિપક્ષની બેઠક છોડી દઈએ સવારની, તો તેના સિવાયની તમામ અન્ય બેઠકો જે છે તે ક્યાંક ને ક્યાંક પાર્ટીની છે. સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી દળની બેઠક છે, તેમાં સાંસદોને ફરજિયાત હાજર રહેવા માટે કહેવામાં આવશે. કેટલાક કારણ કે કેટલાક મંત્રીઓની જવાબદારી જે છે તે દિલ્હી ચૂંટણીની સોંપવામાં આવી છે, એટલે સાંસદોને ફરજિયાત રીતે બજેટ સેશન દરમિયાન હાજર રહેવા માટે કહેવામાં આવશે. બીજી તરફ વાત કરીએ ત્યારબાદ એનડીએના નેતાઓ સાથે બેઠક જે છે તે સરકાર યોજશે, એટલે સાથી દળોને પણ સરકાર જે છે તે સમજાવવા જઈ રહી છે કે સરકારનો સાથ આપો સંસદની અંદર, કોઈ પણ બિલ લાવે તે દરમિયાન તે કેટલું જરૂરી છે તે સમજાવવા જઈ રહી છે. ત્રીજી તરફ ક્યાંક ને ક્યાંક વારંવાર જોવા મળ્યું છે નવી સરકાર બની છે ત્યારથી જ કે રાજ્યસભામાં વધુ હોબાળો થતો હોય છે. લોકસભા એક તરફ જ્યારે રૂટીન વેમાં ચાલતી હોય છે તે દરમિયાન રાજ્યસભા રૂટીન વે પર નથી ચાલતી, તેને લઈને ક્યાંક ને ક્યાંક ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ ક્યાંક રાજ્યસભાના તમામ સાંસદો સાથે આ બેઠક જે છે તે બોલાવી છે અને તેમને સમજાવવામાં આવશે કે બજેટ સેશન કેટલું જરૂરી હોય છે અને સત્ર બજેટ સેશન દરમિયાન સ્મૂથલી ચાલે છે તે પણ કેટલું જરૂરી છે. આ તમામ મુદ્દાઓ પર જે છે તે આ બેઠકોની અંદર ચર્ચા કરવામાં આવશે. જી બિલકુલ, તે હિતેન આભાર આપનો જાણકારી બદલ. તો સંસદમાં બજેટ સત્રની સાથે સાથે બેઠકોનો દોર પણ ચાલશે. મહત્વનું છે કે સાંજે 4:30 કલાકે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ રાજ્યસભાના નેતાઓ સાથે બેઠક કરશે.